કે ઉજવાની છે, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ધ ગુજરાત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનની સંયુક્ત પેનલ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં જંપ લાવશે, જેને લઈને ગૌરવ પેનલના 6 ઉમેદવારોની જાહેરાતની સાથે ઘોષણાપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમના ઘોષણાપત્રમાં 22 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં ફાર્માસિસ્ટનો રેશિયો વધારવા, વિદ્યાર્થીઓ માટે જોબ ફેરનું આયોજન કરવું, ફાર્માસિસ્ટ માટે પોકેટ ફ્રેન્ડલી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણમાં એસોસિએશન સાથે વિદ્યાર્થી પરિષદ લડી રહ્યો છે અને વર્ષોથી વિદ્યાર્થી પરિષદ અને એસોસિએશન સાથે કામ કરી રહ્યું છે. વિદ્યાર્થી પરિષદના 6 ઉમેદવાર છે અને એસોસિએશનના પણ 6 ઉમેદવાર લડી રહ્યા છે. સૌને ધ્યાનમાં છે કે કઈ રીતે ફાર્મસી જગતના પ્રિન્સિપલો ટ્રસ્ટીઓને ધાક ધમકી આપવામાં આવે છે બીસીસીઆઈના મોન્ટુ પટેલ દ્વારા, અને એ ધાક ધમકીથી ડરવાનું નથી. હું અહીંયા મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એની સામે લડી રહ્યો છે અને તમારી સાથે જ છે, અને એમની ઉપર 5 ઇન્ક્વાયરીઓ સીબીઆઈની ચાલી રહી છે. એના ઉપરાંત મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્રના સરકારે પણ એમની ઉપર લેટર લખી સરકારને જાણ કર્યું છે કે કઈ રીતે ત્યાં ધમકાવવામાં આવી રહ્યું છે, પૈસા ઉઘરવામાં આવી રહ્યા છે. અમારો એજન્ડા વિદ્યાર્થી પરિષદને સાથે રાખી ફાર્માસિસ્ટનું ભવિષ્ય ઉજળું બને, ફાર્માસિસ્ટની વેલ્યુ વધે, અને આવનારા દિવસોમાં જે કંઈ કોલેજમાંથી ફાર્માસિસ્ટ નીકળે અને નવો જે કાનૂન બને એની અંદર જે નવું લાયસન્સ દવાનું આપવામાં આવે, એ અમે સરકારની જોડે માગણી કરેલી છે. ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરની અંદર કે ફાર્મસી કાઉન્સિલની અંદર એક નવો સુધારો આવે કે ફાર્મસી પોતે માલિક અથવા ભાગીદાર હોય તો જ નવું લાયસન્સ આપવું, જેના માટે હું 2 વર્ષથી અમારી ડ્રગ ડિપાર્ટમેન્ટ સાથે લડી રહ્યો છું. પણ કાનૂનની અંદર કોઈ ફેરફાર નહોતો, પણ આપણે ફાર્માસિસ્ટની વેલ્યુ વધે, એ પછી ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ હોય કે પછી નાનામાં નાનો હોસ્પિટલનો ફાર્માસિસ્ટ હોય, ફાર્માસિસ્ટની વેલ્યુ વધે એ દિશામાં આપણે હંમેશા કામ કરવું છે. અને સંસ્થાએ ફાર્માસિસ્ટની વેલ્યુ વધારવાના, કોરોના દરમિયાન પણ એક યોદ્ધા તરીકે ફાર્માસિસ્ટે જ્યારે કામ કર્યું છે ત્યારે એક યોદ્ધા તરીકે એને ડિક્લેર થાય, અને એની જે કંઈ, કારણ કે ઘણા બધા ફાર્માસિસ્ટો માસ્ક પહેરીને સેવા કરેલી હતી અને એમને જે કંઈ વળતર મળવું જોઈએ નહોતું મળ્યું, હવે એને વીમા કવચની અંદર પણ આપણે બધાને આવરી લેવાના છે. જે કંઈ ફાર્મસી કાઉન્સિલ દ્વારા એક ડ્રગની આખી ઇન્કવાયરી ચાલતી હતી કે જ્યાં આગળ કોઈ પણ ફાર્મસીને ક્યાંય બી નોકરીની જરૂર હોય તો એ આપણું ઇન્ફોર્મેશન સેન્ટર જે હતું એ બંધ પડેલું છે, એ આપણે કાયદેસર રીતે ચાલી કરી અને જુદા જુદા ફાર્મસીસ્ટને લાભ થાય એ દિશામાં આપણે કામ કરીશું. ગુજરાતમાં પીજી મેડિકલમાં અભ્યાસ કરવાની આકાંક્ષા રાખતા વિદ્યાર્થીઓના સપના સત્તાધારી સરકારના રાજમાં ચકનાચૂર થઈ રહ્યા હોવાના પ્રહાર કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજસિંહે કર્યા હતા. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ખાનગી તેમજ સરકાર દ્વારા સ્થાપિત સંસ્થાઓ અલગ અલગ